નવસારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ હતી અને તારીખ 3 ડિસેમ્બરથી આ શરૂઆત કરવામાં આવી હોય. આ દરમિયાન આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવાના હેતુસર નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત યાદવના અધ્યક્ષ સ્થાન પર પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેમાં માહિતી આપી કે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 630 સ્થળો પર 300 ટન કરતા પણ વધારે કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોના 3 નગરપાલિકા વિસ્તારમાં 377 સ્થળોએથી 2337 ટન જેટલો કચરો એકત્રિત કરાયો અને આ અવસરે વિવિધ મીડિયા કર્મીઓએ સ્વચ્છતા બાબતે સૂચનો રજૂ કર્યા હતા. આ અવસરે જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મીડિયાના મિત્રો થી મારી એક જ અપીલ છે, તમે બધા વિશે જે લખો લખો, પણ જ્યારે સ્વચ્છતા નો આવે તો તું સૂચન સાથે લખ. આપણે જે છે આમાં કઈ છીપાવવાનું નહીં, પણ લોકોમાં કઈ પ્રોત્સાહન પણ મળે. આપણે નગરપાલિકાની ગલતી હોય, વહીવટી તંત્રની ગલતી હોય, આપણે સ્વીકારીએ છીએ, ગલતી હોય ત્યારે જ લોકો દૂર જાય, પણ લોકોને પણ કઈ સૂચન મળે કે આ ફક્ત નગરપાલિકાની જવાબદારી નહીં, 4 લાખ 4.5 લાખ જેવી પબ્લિક તો સિટીમાં રહે છે, એ લોકો પણ નાનકડું પ્રયાસ કરે, શ્રમદાન કરે તો સારામાં સારું, શ્રમદાન નહીં કરે તો પોતાનો કચરા પણ અગર વ્યવસ્થિત રાખે તો ખૂબ મોટો ફેર પડશે.